નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ઇઝી મેથ્સમાં હું આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તે વિદ્યાર્થી મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો એક નવું જ ચેપ્ટર પ્રકરણ 11 શાંકવો જોવા જઈ રહ્યા છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો એની પ્રસ્તાવના તરફ આગળ વધીએ. હવે બેટા, શાંકવો છે એ એક ટાઈપના વક્રો છે. હવે શાંકવો છે એની અંદર વર્તુળ આવશે, પરવલય આવશે, ઉપવલય આવશે, અતિવલય આવશે, આ ટાઈપના છે આપણે શાંકવો ભણવાના છે. હવે હું તમને અત્યારે નામ બોલ્યો એમાં તમે ધોરણ 10માં વર્તુળ ભણ્યા છો, બાકીના બધા તમારી માટે નવા છે. તો તમારે મગજ ઉપરથી જતું રહ્યું છે કે સાહેબ પરવલય શું, અતિવલય શું, ઉપવલય શું, તમે બોલ્યા પણ કશું ખબર પડી નહીં. તો વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આપણે એકદમ બેઝિકથી જ ચાલુ કરવાના છીએ. વિડીયોના અંત સુધી જોજો તો ખૂબ મજા આવશે અને ખબર પણ પડી જશે. તો અહીંયા તમે શંકુ તો ભણી જ ગયા છો ધોરણ 10માં, તો તમને શું કીધેલું છે? અહીંયા શંકુનો પરિચ્છેદ લેવાનો કીધેલો છે. હવે તમને કીધેલું છે કે એક નિશ્ચિત શિરોલંબ રેખા L. હવે શિરોલંબ રેખા એટલે વિદ્યાર્થી મિત્રો કેવી રેખા થશે? ઊભી થશે, બરાબર. આ રીતે જે ઊભી રેખા હોય એને આપણે શિરોલંબ રેખા કહેતા હતા. બીજું તમને કીધું છે M એ કોઈ અન્ય રેખા છે, એટલે એક બીજી રેખા M લેવાની છે. તે એલને નિશ્ચિત બિંદુ વીમાં છેદે છે, એટલે તે એટલે કઈ રેખા? રેખા M છે એ એલને નિશ્ચિત બિંદુ વીમાં છેદે છે અને તેમની વચ્ચેનું ખૂણાનું માપ છે આલ્ફા. તો એ આકૃતિ 11.1માં તમને જોવાનું કીધું છે. ચલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો તમે આકૃતિ 11.1 જુઓ તો અહીંયા તમને જો રેખા એલ શિરોલંબ આપેલી છે, એમ અન્ય રેખા છે, તે રેખા એલને વી બિંદુમાં છેદે છે અને ખૂણો શું છે? આલ્ફા છે. હવે અહીંયા તમને કીધું છે વી છે એને શું કહેવાશે? શિરોબિંદુ કહેવાશે. એલ છે એને શંકુનો શું કહેવાશે? અક્ષ કહેવાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઘણી વસ્તુ આપી છે, સર્જક રેખા છે, ફલક છે, પરંતુ હું જે વસ્તુ જરૂરી હશે એ જ ચલાવીશ, બધી ચલાવવાની કોઈ જરૂર નથી. તો વિદ્યાર્થી જે ચલાવું એમાં ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો આ રેખા એમ છે એ ગોળ ગોળ ફરે, તો તમે ઇમેજિન કરો કે આ રેખા એમ ગોળ ગોળ ફરે તો શેની રચના થાય? શંકુની રચના થાય. કેવી? તો આ રીતની થશે, તમે વિચારો, બરાબર. જો આ રેખાને ફટાફટ ગોળ ગોળ ફેરવો તો ઉપર આ ટાઈપનું ચક્કર અને નીચે પણ આ ટાઈપનું ચક્કર બને વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા એક તમારે સમતલ દોરવાનો છે અને આ સમતલ છે એ જે છેદે એને તમારે બીટા ખૂણો આપવાનો છે. આલ્ફા ખૂણો તો ઓલરેડી આપણે હતો જ. હવે આ આલ્ફા અને બીટા ઉપરથી તમારે અલગ અલગ ટાઈપના શાંકવો બનશે. અહીંયા બેટા લખેલું છે શંકુનો કોઈ એક સમતલ સાથે છેદ લઈએ તો આવા છેદને શંકુનો પરિછેદ કહે છે. તો આ શંકુ છે બેટા એનો સમતલ સાથે છેદ લઈએ તો આ છેદ છે એને શું કહેવાશે? શંકુનો પરિછેદ કહે છે. લંબ શંકુના સમતલ સાથે છેદથી મળતા વક્રોને શાંકવો કહે છે. એટલે આ શંકુ છે એની સાથે સમતલ છેદે અને જે વક્ર ઉદ્ભવે એને શાંકવો કહે છે બેટા. તો શાંકવો કોને કહે? ખબર પડી ગઈ, શંકુ છે એની સાથે સમતલ છેદે અને જે અલગ અલગ વક્ર ઉદ્ભવે એને તો શાંકવો કહે છે. હવે બેટા તમે જોશો તો અહીંયા આલ્ફા ખૂણો છે એ આ રેખા એમ બનાવે છે અને આ બીટા ખૂણો છે બેટા એ સમતલ બનાવે છે. હવે આલ્ફા અને બીટા ખૂણા ઉપરથી આપણે બેટા અલગ અલગ શાંકવો જોઈશું. તો પહેલું જ તમને કીધેલું છે કે જ્યારે બીટા 90 હોય ત્યારે વર્તુળ બને. હવે હું તમને આકૃતિ બતાવું છું, ખાસ ધ્યાન રાખજો. જોજો અહીંયા બીટા 90 છે એટલે કે આ સમતલ છે એ 90નો ખૂણો બનાવશે તો તમને મળશે વર્તુળ. જો છે ભાઈ બીટા 90નો ખૂણો બનાવે છે તો આ જે બન્યું આને શું કહેવાય બેટા? વર્તુળ કહેવાય. બીજો ઓપ્શન છે બેટા એમાં કીધેલો છે આલ્ફા છે એ બીટા કરતાં નાનો હોય અને બીટા છે 90 કરતાં નાનો હોય. જોજો કે આલ્ફા બીટા કરતાં નાનો અને બીટા 90 કરતાં નાનો ત્યારે શું મળે? ઉપવલય મળે છે. તો હવે આની આકૃતિ હું તમને અહીંયા બતાવું છું, તમે જોજો બેટા. છે અહીંયા
બીટા છે એ તમારે 90 નથી, અહીંયા બીટો 90 છે, અહીંયા બીટા 90 કરતાં કેવો છે, નાનો છે, અને આલ્ફા છે એ બીટા કરતાં પણ કેવો છે, નાનો. તો આ ટાઈપની જે આકૃતિ તમારે બની એ શું કહેવાશે, ઉપવલય કહેવાય. ઉપવલયનું હું તમને ઉદાહરણ આપું. તમે ગ્લાસની અંદર પાણી પીતા હો તો અડધો ગ્લાસ પાણીનો ભરો, પછી ગ્લાસને ત્રાંસો કરો, અને જે આકૃતિ બને એને તો શું કહેવાય, ઉપવલય. અહીંયા પણ તમારે સમતલ થોડું ત્રાંસું કરેલું છે. ત્રાંસું કરવાથી બીટા શું થશે, 90 કરતાં નાનો થઈ જશે, અને આલ્ફા છે એ બીટા કરતાં પણ કેવો થશે, નાનો. તો આ આકૃતિને બેટા કહેવાશે ઉપવલય. ત્રીજા ઓપ્શનમાં જ્યારે બીટા અને આલ્ફા સરખા હોય ત્યારે શું મળશે, પરવલય મળશે. આ આકૃતિમાં જુઓ બેટા, તમારે આલ્ફા અને બીટા છે એ કેવો ખૂણો બનાવે છે, સમાન ખૂણો બનાવે છે. જો દેખાય છે તમને આલ્ફા અને બીટા એનું બંનેનું માપ કેવું છે, સરખું. તો આ જે વક્ર મળે છે આને બેટા તમારે શું કહેવાય, પરવલય કહેવાય. ચોથો ઓપ્શન છે બેટા એ તમારે જોજો, તો 0 કરતાં બીટા મોટો અને બીટા કરતાં આલ્ફા મોટો, બરાબર. 0 ખૂણો છે એની કરતાં બીટા મોટો લેવાનો અને બીટા ખૂણા કરતાં આલ્ફા મોટો લેવાનો, ત્યારે જે મળે એને શું કહેવાશે, અતિવલય. એટલે કે આની કરતાં બેટા ઊંધું. આમાં તમારે શું હતું, બીટા મોટો અને આલ્ફા નાનો હતો, હવે આપણે શું લેવાનો, આલ્ફા મોટો લેવાનો અને બીટા નાનો લેવાનો. તો તમને શું મળશે, અતિવલય મળશે. તો આની કરતાં બેટા આકૃતિ ઊંધી. જો તમે છે સમતલ આ રીતે કરેલું છે, અહીંયા આખું આમ કરી દીધેલું છે, તો આ જે ચોથો ઓપ્શન છે આને શું કહેવાશે બેટા, અતિવલય. તો આ ચેપ્ટરની અંદર આપણે 4 વક્રો ભણવાના છે, અથવા તો તમે એવું પણ કહી શકો 4 શાંકોઓ ભણવાના છે. કયા કયા, તો પહેલું છે વર્તુળ, બીજું છે તમારે ઉપવલય, ત્રીજું છે પરવલય, અને ચોથું છે બેટા અતિવલય. તો આપણે બેટા વર્તુળથી ચાલુ કરીએ. વર્તુળ બેટા, તમે ધોરણ 9 અને 10માં વર્તુળ તો જોઈ જ ગયેલા હશો ભાઈ, આને તમારે શું કહેવાય, વર્તુળ કહેવાશે. હવે આ વર્તુળ છે એ તમારે ઉગમ બિંદુમાંથી પસાર થશે. હવે આપણે જે વર્તુળ જોવા જઈ રહ્યા છીએ બેટા, એ ઉગમબિંદુમાંથી પસાર થતા પણ હોય અને ના પણ થતા હોય, તો આપણે વર્તુળ છે એનું એક સામાન્ય સમીકરણ જોઈ લઈએ. એક્સ માઇનસ એચનો સ્ક્વેર વાય માઇનસ કેનો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર, આ વર્તુળનું સામાન્ય સમીકરણ છે બેટા. હવે તમે જોશો તો અહીંયા એચ અને કે શું છે, તો એ જોઈ લઈએ. કેન્દ્ર થશે તમારું એચ અને કે. આર શું છે, તો આર તમારી થશે બેટા ત્રિજ્યા, અને એક્સ અને વાય શું છે, અક્ષ છે. તો ખબર પડી ગઈ વર્તુળના સૂત્રની અંદર, એચ કે એ વર્તુળના કેન્દ્ર છે એના બિંદુના યામ હતા, આર છે એ વર્તુળની ત્રિજ્યા છે, અને અક્ષ છે એ શું છે, એક્સ અને વાય. અહીંયા બેટા તમને કેન્દ્ર 0 0 આપેલું છે, એટલે કે એચ અને કે શું મળશે, 0 0. તો આ વર્તુળનું સમીકરણ બેટા કેવું થશે તમારે, એક્સનો સ્ક્વેર પ્લસ વાયનો સ્ક્વેર બરાબર આરનો સ્ક્વેર. કઈ રીતે, તો અહીંયા 0 અને 0 મૂક્યું એટલા માટે બેટા. હવે ઘણા વિદ્યાર્થીઓને થાય કે સાહેબ આ કેન્દ્ર શું છે, ત્રિજ્યા શું છે, કશું ખબર પડતી નથી. તો એની માટે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9થી જે બેઝિક આવે છે વર્તુળ એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. ચલો, તો વ્યાખ્યા તમે જોઈ શકો છો, સમતલના ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહે છે. તો તમે અહીંયા જુઓ કે આ ચોક્કસ બિંદુ છે ભાઈ, બરાબર ચોક્કસ બિંદુ છે, એનાથી સમાન અંતરે આવેલા આ બધા સમાન અંતરે આવેલા છે બિંદુઓના ગણ છે, આને તો શું કહેવાય, વર્તુળ. જોજો ફરી એક વખત જોઈએ, વર્તુળ છે એ કઈ રીતે બને, તો એક ચોક્કસ બિંદુ એનાથી સમાન અંતરે આવેલા બિંદુઓનો ગણ છે બરાબર, આને શું કહેવાય, વર્તુળ કહેવાય. આ ચોક્કસ બિંદુ છે એ વર્તુળનું શું થાય, કેન્દ્ર થાય, અને આ જે સમાન અંતર છે એને તો શું કહેવાય, વર્તુળની ત્રિજ્યા. તો તમે અહીંયા જોશો કે ચોક્કસ બિંદુ એને શું કહેવાય, વર્તુળનું કેન્દ્ર, અને કેન્દ્રથી વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુના અંતરને વર્તુળની ત્રિજ્યા કહે છે. એટલે કે કેન્દ્ર છે, કેન્દ્ર તેનાથી વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુ, આ બિંદુ લીધું તો આને વર્તુળની ત્રિજ્યા કહેવાય,
सपोज तमे वर्तुळ પરનો આ બિંદુ લીધું તો આને પણ ત્રિજ્યા કહેવાય સપોઝ તમે વર્તુળ પર આ બિંદુ લીધું તો આને પણ વર્તુળને શું કહેવાય ત્રિજ્યા કહેવાય તો આપણે એકદમ ડીપલી જોયું વર્તુળની વ્યાખ્યા પણ જોઈ વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય એ પણ જોયું વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય એ પણ જોયું જો વિદ્યાર્થી મિત્રો તમારે આ કશું યાદ રાખવાનું નથી આ ખાલી સમજવાનું છે આ બેઝિક કન્સેપ્ટ જ છે તો આ વ્યાખ્યા યાદ રાખવાની કોઈ જરૂર નથી કેન્દ્રની વ્યાખ્યા ત્રિજ્યાની વ્યાખ્યા યાદ રાખવાની ક્યાંય જરૂર છે નહીં કેમ કારણ કે હવે તમારે પૂછાતું નથી તો ખાલી સમજવા ખાતર કન્સેપ્ટ માટે સમજવાનું છે પરંતુ બેટા તમારે આ જે વર્તુળનું સામાન્ય સમીકરણ છે આ તો યાદ રાખવાનું જ છે એક્સ માઇનસ એચ નો સ્ક્વેર પ્લસ વાય માઇનસ કે નો સ્ક્વેર બરાબર આર સ્ક્વેર કેન્દ્ર શું થાય એચ કે ત્રિજ્યા શું થાય આર આ તો યાદ રાખવું જ પડશે જો આ જ યાદ રાખશો તો જ આગળ પ્રશ્નોમાં ખબર પડશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમે બધા જ આ સૂત્રો કરીને આવતા લેક્ચરની અંદર બેસો જેથી વધારે ખબર પડે તો બસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આવતીકાલે આપણે વર્તુળના મોટા મોટા પ્રશ્નો જોવાના છીએ તો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવજો